108 सब्जेक्ट सोशल साइंस जेनी अंदर आज आप प्रकरण नंबर 9 शुरू करने जा रहा छे आपनी अर्थव्यवस्था। ओके गाइस, तो आप आज चित्र आपेलू छे एना ऊपर थी आपणे रुपियानी यात्रानु अवलोकन करवानु छे। ओके गाइस, तो सौ प्रथम आपणे जे पहेलू छे कारण के आपणो जे चित्रनो छे एने क्रम आपेला छे, जेम के आ पहेलू, एनी नीचे आ बीजू, आ त्रीजू, आ चोथू, आ पांचमू, आ छठ्ठू अने लास्टमां आवे छे सातमू। तो रुपियो आवे छे क्यांथी अने पाछो छेल्ले जाय छे क्यां ए आखू चक्र छे आपणे समजी लेशुं। तो सौ प्रथम तमे जोई रह्या छो कि आ एक खेडूत छे जे બેંકમાંથી શું કરે છે તો કે પૈસા ઉપાડે છે। ઓકે ગાઈઝ, હવે બેંકમાંથી પૈસા ઉપાડી અને ખેતી માટે શું કરે છે તો કે તે જરૂરી બિયારણ છે, કંઈ પણ એને જોઈતી વસ્તુ સામગ્રી છે, જંતુનાશક દવા એ બધું ખરીદે છે અને આ રીતે ખેતીની શરૂઆત કરે છે। શરૂઆત એણે બેંકમાંથી પૈસા ઉપાડી અને જરૂરી બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતીને લગતી જરૂરી સામગ્રી છે એ ખરીદે છે। હવે ધીરે ધીરે એની ખેતી છે ગ્રો કરે છે, અનાજ બની જાય છે એમાંથી, અને અનાજ લઈને તમે જુઓ છો કે કઈ બાજુ આવે છે તો કે માર્કેટિંગ યાર્ડની અંદર આવે છે। ઓકે ગાઈઝ, અને માર્કેટ યાર્ડની અંદર તમે જોઈ શકો છો કે આ રીતે સામાન ભરી પોતાનો જે ખેતરમાં ઉગેલો છે એ સામાન ભરી અને વેચવા માટે આવે છે। વેચ્યા બાદ આપણને ખ્યાલ છે કે એને એના પૈસા મળે છે, તો પૈસા લઈ અને એ પરિવાર માટે મીઠાઈની સામગ્રી ખરીદે છે, બાળકો માટે જરૂરી પુસ્તકો, પોતાની પત્નીને ઘર ખર્ચ ચલાવવા માટે પૈસા આપે છે। તમે જોઈ શકો છો કે એની પત્ની પણ ખરીદી કરી રહી છે। ઓકે ગાઈસ, આ રીતે ઘર ખર્ચ માટે જે પૈસા વાપર્યા પછી જે અનાજ વેચ્યા એના જે પૈસા વધ્યા એ ફરી પાછો એ ક્યાં જમા કરાવવા આવે છે તો કે બેંકમાં। આમ યાત્રાની શરૂઆત ક્યાંથી થઈ તો કે બેંકથી, અને યાત્રા અંત પણ ક્યાં પામી તો કે બેંકમાં। ઓકે ગાઈસ, તો આ પાઠનો સાર આ છે કે કઈ રીતે રૂપિયો છે એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે। ઓકે ગાઈઝ, આ જે ત્રણ એક પ્રશ્નો છે એ પણ એ જ રીતે તમારે પૂછેલા છે કે રૂપિયાનું કઈ રીતે આપણે શું ઉપયોગ કરીએ છીએ। તો કે ઉપરના પ્રશ્નોના જવાબના આધારે આપણે કહી શકીએ કે લોકો વિવિધ આર્થિક પ્રવૃત્તિ એટલે કે પૈસા કમાવાની પ્રવૃત્તિમાં જોડાયેલા છે। આર્થિક પ્રવૃત્તિ છે એ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો ઉપર નિર્ભર હોય છે, તો ચાલો આપણે તેનો પરિચય મેળવીએ। સૌથી પહેલું ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્ર। આપણે કુદરત પાસેથી કેટલી પેદાશો સીધી જ મેળવી અને તેનો ઉપયોગમાં લઈ લઈએ છીએ, જેમ કે અનાજ છે, ફળ, વનસ્પતિ, આ બધા એના ઉદાહરણ છે। જંગલમાંથી લાકડું, ઔષધીય વનસ્પતિ, ગુંદર, લાખ, પછી પ્રાણીઓ આપણને દૂધ આપે, માંસ, હાડકા, ચામડું આપે, જળમાંથી આપણને માછલા મળે છે, એ જ રીતે જમીનની સપાટી નીચેથી ખનીજો મેળવવામાં આવે છે। ટૂંકમાં વન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર વગેરે ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે, માટે આ ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે। એનો મતલબ એવો થયો કે પ્રાથમિક ક્ષેત્રની કોઈ પણ પ્રવૃત્તિ છે એના ઉપર કોઈ પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી, તમે સીધું જ આવી અને ઉપયોગમાં લઈ શકો છો। હવે આવે છે કે દ્વિતીય ક્ષેત્ર, જેને કહેવાય મેન્યુફેક્ચરિંગ સેક્ટર, કે જે ઘણી પ્રાથમિક પેદાશો એવી છે કે જેની ઉપર આપણે પ્રક્રિયા કરી અને પેદાશને ઉપયોગમાં લઈ શકીએ છીએ, ત્યારે એને તમે યુઝફુલ કરી શકો તો એ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કરી શકાય। જેમ કે કપાસ ઉગે તો એમાંથી સુતરાઉ કાપડું બનાવવું પડે, કપાસિયા તેલ, શેરડીમાંથી ગોળ અને ખાંડ બને, માટીમાંથી ઈંટ બને, યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો, વિદ્યુત સામગ્રી, તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રી, રંગ રસાયણો, કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમો વગેરેનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે, તેથી તેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે। હવે આવશે ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર આવશે, કે પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુનો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા ટ્રક, ટ્રેન વગેરે જેવા ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે છે। તો ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે ટેલિફોન, પત્રાચાર,
બેંકો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે છે. ટૂંકમાં વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન, હવાઈ તેમજ દરિયાઈ માર્ગો, શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. વર્તમાન સમયમાં ઇન્ટરનેટ, એટીએમ, બુથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપની વગેરે મહત્વની સેવાઓ શરૂ થઈ ગઈ છે. તો નીચેની સરણી વિચારો, વાંચો અને તેમાં લખો. તો પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓ અને સેવાઓની ગણના કેવી રીતે કરીએ છીએ અને કુલ ઉત્પાદનને કેવી રીતે જાણીએ છીએ, ચાલો વિચારીએ. ખેડૂત લોટની કોઈ મિલને 15 પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે. મિલમાં ઘઉં દળાય તેનો લોટ બિસ્કિટની કંપનીને 20 પ્રતિ કિલોગ્રામના દરે વેચે છે. બિસ્કિટ કંપની લોટની સાથે ખાંડ, ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરીને બિસ્કિટના 4 મોટા પેકેટ બનાવે છે અને બજારમાં ગ્રાહકને રૂપિયા 80માં, એટલે કે 20 પ્રતિ પેકેટ વેચે છે. એક પેકેટનો ભાવ 20, 4 પેકેટ બનાવીએ એટલે 80 રૂપિયા. આમ બિસ્કિટ છે એ શું છે? તો કે અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે. ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ અને તેની માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે. સૌથી પહેલું છે સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જે ઉદ્યોગો કે સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે. મિત્રો, અવારનવાર પૂછાય છે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? તો કે આ ઉદ્યોગોની માલિકી કોની હોય? તો કે સરકારની હોય અથવા સરકારના સંચાલન હેઠળ હોય ત્યારે એ છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. એમસીક્યુમાં પણ આવે છે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ જેનું ટૂંકું નામ છે ભેલ, અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન એટલે કે ઓએનજીસી. આ બધા સરકારી ઉદ્યોગો છે. હવે આવે છે કે ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. જે ઔદ્યોગિક એકમોની માલિકી છે કે સંચાલન છે ખાનગી લોકોનું હોય, અને ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો હોય, જેમ કે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ જેને ટૂંકમાં કહેવાય છે ટિસ્કો, રિલાયન્સ, ટોરેન્ટ, કેડિલા, અલેમ્બિક જેવી કંપનીઓ ખાનગી કંપનીઓ છે. અને સંયુક્ત ક્ષેત્ર એટલે તમે સમજી શકો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદા હોય. આમાં મુખ્યત્વે બિનકાર્યદક્ષતા અને કામચોરી જોવા મળે, આ નિયંત્રિત કરવા કે અંકુશિત કરવા અને જરૂરી મૂડી એકત્રિત કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવાના હેતુથી જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકી છે એના ઉદ્યોગો પણ સ્થાપવામાં આવે છે. જોકે આ ઉદ્યોગો પર સરકારનું વધુ વર્ચસ્વ રહે છે. આમ સરકાર અને ખાનગી આ બંનેની જેમ મિશ્ર સંચાલન હોય એને કહેવાય સંયુક્ત સાહસ. હવે આવે છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી, તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગ શરૂ કરી શકે તેવી સ્થિતિમાં હોતા નથી. આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા હાથ ધરે છે અને એકબીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગો કે એકમો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો છે. દાખલા તરીકે દૂધની ડેરી, ખાંડના કારખાના વગેરે ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે. આર્થિક પ્રવૃત્તિઓનું સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં વિભાજન. આપણે બે વ્યક્તિના નામ આપેલા છે. એક બાજુ આપેલું છે કાંતા અને સામે જોઈ શકો છો કે કમલ. કાંતા છે એક કાર્યાલય એટલે કે ઓફિસમાં કામ કરે છે અને સવારે 9:30 થી સાંજે 5:30 સુધી કાર્યાલયમાં એટલે કે ઓફિસમાં રહે છે. હવે કમલ છે કાંતાનો પાડોશી છે અને એરિયામાં જે નજીકની કરિયાણાની દુકાન છે એમાં દૈનિક મજૂરી કરે છે, કે રોજ સવારે જાય અને સાંજે પાછો ઘરે આવે ત્યારે એનું મહેનતાણું છે સાંજ સુધીનું એને મળી જતું હોય, અને સવારે 8 વાગે દુકાને જાય ને રાત્રિના 9 વાગ્યા સુધી એટલે કે 13 કલાક કામ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કામનો દર કેટલો છે, તો કે 8 કલાકનો, અહીંયા તો કે 13 કલાકનો. નિયમિત રૂપે પ્રત્યેક મહિનાના અંતે પગાર મળે છે અને આમાં તમે જોઈ શકો છો કે મજૂરી સિવાય બીજું કોઈ ભથ્થું ન મળે. પગાર સિવાય તેને સરકારની ભવિષ્ય નિધિ એટલે કે પેન્શન ફંડનો લાભ મળે, મેડિકલ ખર્ચ અને અન્ય ભથ્થા પણ મળે છે. અને કાંતા છે રવિવારે કાર્યાલય ઉપર જતી નથી, છતાં પણ એને રવિવારનો પગાર મળે છે. આમાં તે જે દિવસે કામ નથી કરતો તે દિવસની તેને મજૂરી ન મળે. તેને કોઈ પણ રજા સ્વવેતન મળતી નથી, એટલે કે રજા પાડી હોય તો તે દિવસનો એનો પગાર કપાઈ જાય. તેને નોકરી માટે નિમણૂક પત્ર એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો હતો, જેમાં નોકરી સંબંધી નિયમો અને શરતોનો ઉલ્લેખ પણ હતો. આમ કાંતાનું જે કામનું ક્ષેત્ર છે એ કેવું છે? તો કે સંગઠિત ક્ષેત્ર છે અને આમાં
માલિક ગમે ત્યારે નોકરીમાંથી પણ એને નીકળી જવાનું કહી શકે, કારણ કે એને કોઈ નિમણૂક પત્ર છે એ મળેલ હોતો નથી। આ રીતે કમલ છે એનું કેવું કાર્યક્ષેત્ર કહેવાશે, તો કે અસંગઠિત। ઓકે ગાઈસ, તો હવે આર્થિક ઉદારીકરણની વાત કરીએ કે વિશ્વની સાથે ચાલવા, વિશ્વ પ્રવાહમાં બળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફાર કર્યા। આ અનુસાર સન 1991ની ઉદાર નીતિ અપનાવી। અવારનવાર પૂછાય છે કે ભારતની અંદર આર્થિક ઉદારીકરણની નીતિ, તો કે સન 1991। આ નીતિ અનુસાર ઉદ્યોગ વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા, કરવેરા ઘટ્યા, વસ્તુઓની આયાત નિકાસમાં પણ કેટલીક છૂટછાટ જાહેર કરી, નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી, કારણે તેના કારણે ભારત વિશ્વના અન્ય દેશો સાથે વેપાર ધંધા અને ઉદ્યોગોની બાબતમાં એક બની રહ્યું છે, તેમજ ભારતમાં ધંધા રોજગાર વધ્યા છે। ખાનગીકરણ, આઝાદી પછી કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા અને સમય જતા જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા ગયા, નફો ઘટતો ગયો, તેમાંના કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થયા અને સરકારના અર્થતંત્ર ઉપર તેની અસર થઈ, કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગો નુકસાનમાં આવી પડ્યા। બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તાની બોલબાલા થવા લાગી અને ખાનગી સાહસો નફો કરવા લાગ્યા। આ બધી પરિસ્થિતિએ ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું અને સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગીકરણ તરફ વળી। આ સંયુક્ત સાહસ એ ખાનગીકરણની જ પ્રક્રિયાનો એક ભાગ છે। હવે વાત કરીશું આપણે વૈશ્વિકીકરણની। વૈશ્વિકીકરણ એટલે કે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાથી નજીક આવવું। વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી આપણે વેપાર ધંધો કરી શકે છે। તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થઈ રહ્યું છે। એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયા જ એને શું કહેવાશે, તો કે વૈશ્વિકીકરણ। વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે છે માહિતી તકનીકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ। વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ડબલ્યુ ફોર વર્લ્ડ, ટી ફોર ટ્રેડ અને ઓ ફોર ઓર્ગેનાઇઝેશન। વર્લ્ડ એટલે વિશ્વ, ટ્રેડ એટલે વ્યાપાર, જે વેપાર આપણે કરીએ તે, અને ઓર્ગેનાઇઝેશન એટલે સંગઠન, આ દિશામાં કાર્ય કરી રહી છે, જેની સ્થાપના ઈસવીસન 1995માં થયેલી। આ અવારનવાર એમસીક્યુ અને ખાલી જગ્યામાં પૂછાય છે ડબલ્યુટીઓની સ્થાપના ક્યારે થયેલી, ઈસવીસન 1995। વૈશ્વિકીકરણની અસર જોઈશું, તો કે માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ। ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોથી માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતાં દેશના આર્થિક વિકાસની ગતિ વધી। બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી, જેનો ફાયદો યજમાન દેશને થયો। જેમ કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની દ્વારા કારના યંત્રોનું ઉત્પાદન કરે છે અને તે કેવળ ભારત માટે જ કારોનું નિર્માણ કરે છે એવું નથી, પણ વિશ્વના અન્ય દેશો માટે પણ કારના યંત્રોનું ઉત્પાદન કરે છે, જેનો લાભ યજમાન દેશ એટલે કે ભારતને મળે છે। આ જ રીતે ભારતની મોટી કંપનીઓ પણ વિશ્વ સ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે। ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એશિયન પેન્ટ્સ, પાર્લે વગેરે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વેચાણ કરે છે। તીવ્ર સ્પર્ધાથી માલસામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે અને વધુ સારો માલસામાન ગ્રાહકોને મળવા લાગ્યો। જેમ કે ભારતના બજારમાં ચીને પોતાના રમકડાં મૂક્યા અને ઓછી કિંમત અને નવીન ડિઝાઇનને કારણે ચાઇનીઝ રમકડાં ભારતીય બજારોમાં વધુ લોકપ્રિય બન્યા છે। એક જ વર્ષમાં 70-80% દુકાનોમાં ભારતીય રમકડાંનું સ્થાન હવે ચીનના રમકડાઓએ લઈ લીધું છે અને ભારતની બજારોમાં રમકડાં પહેલાંની તુલનામાં સસ્તા છે। આ શું થઈ રહ્યું છે? વિશ્વ વેપારના કારણે ચીની રમકડાં ભારતના બજારોમાં આવ્યા અને ભારતીય અને ચીની રમકડાંની પ્રતિસ્પર્ધામાં ચીની રમકડાં વધારે સારા સાબિત થયા। ચીની રમકડાંને કારણે ભારતીય રમકડાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાન થયું છે। આમ ઘણીવાર વિશ્વ વ્યાપારને કારણે લઘુ ઉદ્યોગોને નુકસાન પણ થાય છે।